હેલો ફ્રેન્ડ્સ, મારું નામ અમિત છે અને હું અમેરિકાથી જાગ્યા ત્યાંથી ભાગ્યા તમારી ગુજરાતી ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આજે હું એક અલગ સ્ટેટમાં આવેલો છું અને સ્ટેટનું નામ છે મેઇન, MAIN, અને પાછળ લાગે છે ઈ. અને આ જે જગ્યા છે એટલી બ્યુટિફુલ જગ્યા છે, આજે એટલો સરસ દિવસ છે અને જગ્યાનું નામ છે નબલ લાઇટ હાઉસ. તમને લાઇટ હાઉસનો બ્યુટિફુલ નજારો પણ હું બતાડીશ આ વિડીયોમાં, અને કેટલાક ઘરો છે અહીંયા આજુબાજુ સી ફેસિંગ એ પણ હું તમને બતાડીશ. તો મિત્રો, આ જગ્યાએ આવવા માટે હું છેલ્લા 2 વર્ષથી પ્લાન કરતો હતો, પણ આજે મુહૂર્ત પાકેલું છે. તમે જોઈ શકો છો પાછળની બાજુ લાઇટ હાઉસ, બ્યુટિફુલ લાઇટ હાઉસ. અને મારી પાછળ તમને જે દેખાય છે ઓપન રેસ્ટોરન્ટ છે, ત્યાં આગળ બધા લોકો અત્યારે બપોરનો ટાઈમ છે એટલે ખાવાનું ખાઈ રહ્યા છે, જમી રહ્યા છે. અમને પણ થોડી ઘણી ભૂખ લાગેલી છે, જમવા જઈશું થોડી વારમાં. તમને હું ગાડીઓની લાઈન બતાડું, અહીંયા આગળ ગાડીઓ કેટલી આવી રહી છે. અહીંયા ગાડીઓ આવવાનું ચાલુ થાય છે અને બીજી બાજુથી અહીંયા પાર્કિંગ આખું ફૂલ થઈ ગયું છે. અને સામે જે દૂર તમને જે દેખાય છે એ છે નબલ લાઇટ હાઉસ. બોસ્ટનથી બાય કાર આ જગ્યા લગભગ 1.25 કલાકનું ડ્રાઇવિંગ છે 70 માઇલ્સની આજુબાજુ. મિત્રો, અહીંયા આગળ એક બે બેલ આવેલા છે. લેટ્સ સી બેલ કેવા છે. મેં એવું સાંભળ્યું છે કે આ જે બેલ્સ છે અહીંયા આગળ એ ફોગ બેલ તરીકે ઓળખાય છે, એટલે કે જ્યારે દરિયામાં ફોગ વધી જાય ત્યારે જે સી વેસલ્સ જે આવતી હોય એ પથરાઓ જોડે અથડાઈ ના જાય એના માટે આ બેલ યુઝ કરવામાં આવતા હતા પહેલાંના જમાનામાં. મિત્રો, અહીંયા હું જે ચાલી રહ્યો છું અહીંયા આગળ આ સી ફેસિંગ બધા ઘર છે અને એક એક ઘરની વેલ્યુ મિનિમમ $1 મિલિયન છે. સી ફેસિંગ ઘરની વાત કરું છું. અહીંયા મારી પાછળ તમને દેખાય છે એમાં ઘર છે અને પાછળ સી આવેલો છે. ઘણા બધા ઘર એવા છે અહીંયા આગળ કે એ લોકો રેન્ટલ આપી દેતા હોય છે, વેકેશન રેન્ટલ એને કહે છે અહીંયા આગળ. એટલે જે માલિક હોય છે બીજા સ્ટેટમાં રહેતો હોય અને અહીંયા ભાડા પર એરબીએનબીમાં આપી દેતા હોય છે.
અહીંયા આગળ એક પ્લોટ ખાલી પડેલો છે. અહીંયા આગળ ખાલી પ્લોટમાં તમે તમારે આવવું હોય તો અહીંયા આગળ તમારું બ્રાન્ડ ન્યૂ ઘર બનાવી શકો છો. અને પાછળ તમને દેખાઈ જાય સી ફેસિંગ લોકેશન છે, એકદમ જબરજસ્ત છે. નબલ લાઇટ હાઉસને ટાટા કરી દઈએ હવે, અને હું હવે ચાલ્યો છું યોર્ક બીચ પર. તો તમે પણ તૈયાર થઈ જાઓ મારી જોડે યોર્ક બીચની યાત્રા કરવા માટે. મેં સાંભળ્યું છે કે ખૂબ જ બ્યુટિફુલ બીચ છે, ત્યાં જઈને જોઈએ કે કેટલો બ્યુટિફુલ છે બીચ. તો મિત્રો, આ છે બીચનો પાર્કિંગ લોટ, આખો ફૂલ છે. તમે જોઈ શકો છો મારી પાછળ કેટલી બધી કાર્સ આવેલી છે. આ પાર્કિંગ મીટર છે, એનું $2 પર અવર ચાર્જ છે, એકદમ રિઝનેબલ ચાર્જ છે. તમે ક્રેડિટ કાર્ડ અથવા તો કોઇન્સથી પણ પેમેન્ટ કરી શકો છો. You want to say hi? Hey, what's up, man? How you doing? What's good up? Thank you. How are you doing today? I'm all right, man. Enjoy York. Yeah, thanks. તો મિત્રો, હું આવી ગયો છું અહીંયા યોર્ક બીચ ઉપર. અહીંયા સામે જે તમને દેખાઈ રહ્યું છે આખો યોર્ક બીચનો નજારો છે મારી પાછળ. અને આ બાજુ એક્ઝેક્ટ પાછળ બધી રિસોર્ટ આવેલી છે, અને ત્યાં આગળ બધા લોકો રહેતા હોય છે, અને ઘણી બધી રેસ્ટોરન્ટ્સ પણ આવેલી છે. હું એકચ્યુઅલીમાં ત્યાં રેસ્ટોરન્ટ્સમાં જવાનો નથી અત્યારે. અહીંયા એ લોકોએ છોકરાઓ જોડે, ફેમિલી જોડે કોઈ આવેલું હોય તો એના માટે રમવા માટેની વ્યવસ્થા રાખેલી છે. તમને બતાડું, એક્ઝેક્ટ મારી પાછળ છે પાર્ક છે, ત્યાં આગળ બધા છોકરાઓ રમતા હોય છે. આ રીતે લોકોએ રાખેલું છે પાછળ, બધા છોકરાઓ રમતા હોય છે અહીંયા આગળ. આ બાજુ છે આખો બીચનો નજારો. ગાઈસ, આ પાણી ઠંડુ છે કે ગરમ એ ચેક કરવા માટે હું અહીંયા હાથ લગાડું છું. પાણી બહુ ઠંડુ પણ નથી અને પાણી બહુ ગરમ પણ નથી, એકદમ માફક સરનું છે. પાણી એકદમ ચોખ્ખું છે, એકદમ ક્લિયર છે, અને બીચ બ્યુટિફુલ છે. અહીંયા કેટલાક લોકો પેડલ બોર્ડિંગ કરી રહ્યા છે, બહુ સાહસિક લોકો કહેવાય.
તો મિત્રો પાછળ જે તમને આ બધા બિલ્ડિંગો દેખાઈ રહ્યા છે આ બધા જ એ બધા એકચ્યુઅલીમાં વેકેશન રેન્ટલ પ્રોપર્ટીઝ છે એટલે કે અહીંયા આગળ જ્યારે સમર ચાલતો હોય છે ત્યારે એ લોકો રેન્ટ પર આપે એ બધા ઘરોને અને લગભગ $200-300 પીક સિઝનમાં પર ડે એ લોકો રેન્ટ આપે એમાં તમે ફેમિલી મેમ્બર્સ આવી શકો એટલે કે એક ફેમિલીમાં 4-5 લોકો હોય તો એ લોકો અહીંયા રેન્ટ કરીને સમરમાં આવતા હોય છે અને આ જે બીચ દેખાય છે ત્યાંને એ લોકો માણતા હોય છે અહીંયા આગળ અને મારી પાછળ જે તમને દેખાય છે બિલ્ડિંગ આખું આ બિલ્ડિંગ એક રિસોર્ટ છે એ જે રિસોર્ટ છે એનું ભાડું લગભગ $100-200 પર નાઇટનું હોય છે કેટલું સરસ પાણીનો અવાજ આવે છે ને એકદમ શાંત જગ્યા તો મિત્રો ખૂબ જ સિનિક વ્યૂ છે અહીંયા આગળ હું અહીંયા રસ્તો છે ચાલવાનો ત્યાં આગળ નીકળ્યો છું ચાલવા માટે તમને પાછળથી દેખાતું હશે અહીંયા આગળ આ બાજુ દરિયો દેખાઈ રહ્યો છે અને મારી પાછળ જે ઘરો છે એમાં શાંતિથી લોકો ખુરશી નાખીને બેઠેલા છે આ દેખાય છે ખુરશીઓ બધી અહીંયા આગળ આ રીતે ખુરશી નાખીને બેસે અને શાંતિથી પાછળનો વ્યૂ જોતા હોય છે અને અહીંથી એકચ્યુઅલીમાં કાર લઈને જાઓ ને તમે તો આખો ફરતો છે રોડ છે હું એકચ્યુઅલીમાં આખું તો નથી ચાલવાનો તો મિત્રો તમે જો કદાચ એવું વિચારતા હોવ કે અત્યારે જાગ્યા ત્યારથી ભાગ્યા પર આ વ્લોગ પ્રકારના વિડીયો કેમ વધારે આવી રહ્યા છે તો અત્યારે વેધર સારું છે સમરના મહિનાઓ ઓલમોસ્ટ પૂરા થવા આવ્યા છે એટલે હું ટ્રાય કરું છું કે બહાર જેટલો બી નીકળું છું તેટલું હું તમને અહીંયા બહારનો નજારાઓ બતાડી દઉં અને પછી અમેરિકા વિશે જે કંઈ ઇન્ફોર્મેશન આપતા વિડીયો છે એ તો આવવાના જ છે તમારી આ ચેનલ પર મને આશા છે મિત્રો કે તમને આજનો વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક કરજો જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને શેર કરજો મળીશું આપણે પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા